મિત્રો મજામાં મિત્રો આપણે ભારતનો જે સાંસ્કૃતિક વારસો જોઈ રહ્યા છે એમાં સંગીત ગ્રંથો એના વિશે જાણવું છે અને એ સંગીત ગ્રંથો ખરેખર અદભુત રચાયા છે અને યસ મિત્રો આપણે એક કામ કરીએ ને સંગીત ગ્રંથોનું જો વિમોચન જ રાખી દઈએ ચાલો વિમોચન રાખી દઈએ મિત્રો તો આનંદ એ છે કે વિમોચનની અંદર કોણ કોણ આવે છે તો ત્રણ વાત ત્રણ જણા તો મુખ્ય છે છે ને છે અને યસ તમે જો આમ નાસામાંથી આવી રહ્યું છે કારણ કે લોકો બધા સ્વીકૃત કરે છે હિન્દુસ્તાની સંગીતને બધા સ્વીકૃત કરે છે અને હા તો અહીંયા એક આપણે આવું યાદ રાખશું કે ઓહો નાસા કારણ કે નાસાવાળા પણ કંઈક આવી મોકલી રહ્યા છે અને ઉદઘાટન સમારોહમાં કોણ કોણ આવી રહ્યા છે અને બીજી વાત કે પરિમૂકે રત્ન તો એક પરી છે એ રત્નો છે બધા મૂકી રહે છે એટલે કે સ્વાગતની તૈયારી સરસ ચાલે છે વિમોચનની વાત છે સંગીત ગ્રંથ છે નાસાને આપણે યાદ કરીએ છીએ કે અહો નાસા પરી મૂકે રત્ન મિત્રો યાદ રહી જશે ને તમને બિલકુલ યાદ રહી જશે પણ તમે કહેશો સર અમને એ પણ યાદ છે કે તમે શું કહેવા માંગો છો કારણ કે જે ત્રણ જણા છે ને એ ખબર પડી ગઈ યસ બલે નારદ અને સારંગદેવ બિલકુલ સાચું છે અહોબલે નારદ અને સારંગદેવ મિત્રો તમે બિલકુલ સાચા છો આ પંડિત અહોબલે છે પંડિત નારદ છે ને પંડિત સારંગદેવ આવી રહ્યા છે અને તૈયારી જોરશોરથી ચાલે છે તમે કહેજો સર આ પરી મૂકે રત્ન યસ બધા લોકો કોઈને કોઈ સાથે લાવે છે તો અહોબલે સાથે પરી આવી રહેલ છે પરી ઓલરેડી જો વેલા વહેલા આવી ગયા છે અને યસ નારદજી સાથે મગર મગરને ને મકર કે મકર તો મગર સાથે આવે છે કારણ કે મગર પૂંછડીથી કંઈક તાલ વગાડવાની છે અને સારંગ દેવ યસ તો સારંગ શબ્દ છે એટલે સારંગી તો એમની પાસે હશે જ અને એ દેવ છે એટલે એ રત્નો કેટલાય બધા લઈ આવે છે તો ફરીથી રત્નાનો સગ સાગર હોય ને રત્ના કરે ને તો એ પણ લઈને આવે છે તો અહીંયા આપણે ત્રણ વસ્તુ અહો બલે છે યસ એ કોને તો કે પરી અહો બલે છે પરી અને નારદ છે એ મગર મગરને મકર કહેવાય અને યસ સા એટલે સારંગદેવ છે એ રત્ન લઈને આવે છે તો આ ત્રણેય વસ્તુ આપણને યાદ છે અને આપણે એમને વેલકમ કરીએ મિત્રો તમે બરોબર અનુસંધાન પીકડ્યું છે અહો નું પરી ના નું મૂકે અને સા ને રત્ન તો અહો સા પરી મુકે રત્ન તો બિલકુલ સાચું છે સ્વાભાવિક છે કે જ્યારે પરી છે એ જાતે આવી છે હે ને અને યસ આવીને શું કરવાની છે બલ્લે બલ્લે કરવાની છે તો કે હા સર તો હિન્દુસ્તાની ભલે ભલે કરવાની છે અને તમને એ ઓળખાશે નહીં કે એ સોળ વર્ષની છે કે પાસઠ વર્ષની કારણ કે યસ એનું ભલે ભલે જબરદસ્ત છે તો મિત્રો તમે કહેશો સર સર અમને બધું યાદ રહી ગયું તો બિલકુલ તમે સાચા છો કારણ કે એ જે ગ્રંથનું નામ છે એ સંગીત પારિજાત સંગીત પારિજાત અને એ જે બલે બલે કરે છે સાથે જુદા જુદા રાગથી ગાય પણ છે અને યસ એના અલગ અલગ પ્રકારના સ્વર પણ એ રજૂ કરે છે કારણ કે એ તો પરી છે એટલે તમે કોઈ કહેશો સર આમાં પરીજાતમાં આ લીલા કલરે બગડો નવડો ઓગણત્રીસ દેખાય છે બિલકુલ સાચું છે તો એ ઓગણતીસ પ્રકારના જે સ્વર છે એની પણ વાત છે તો ફરીથી મિત્રો તમને બધી ખબર પડી ગઈ છે અને તરત કહેશો કે સર એ સંગીત પારિજાત છે ને એ પંડિત અહોબલે લખ્યું છે યસ અને એમાં ઓગણત્રીસ પ્રકારના સ્વર પણ છે બિલકુલ સાચું છે અને ઈસવીસન સોળસો પાસઠની અંદર રચના છે એ પણ બિલકુલ સાચું છે અને આ ગ્રંથની અંદર અલગ અલગ રાગની વાત છે કે દરેક રાગ અલગ છે એ દરેક રાગ સ્વતંત્ર છે અને દરેક રાગમાં વિશેષતા છે એ પણ બધી ખબર છે તો મિત્રો બિલકુલ તમે સાચું સમજ્યા છો કોઈ કહેશે સર પેલું નારદ ને મગર વાળી વાત બિલકુલ જોઈ લે તો પંડિત નારદ જે મગર એટલે કે મકર લઈ એવા છે એ મકર છે ને પૂંછડીથી તાલ વગાડવાના છે તો એને તો આવડે છે નવસો જેટલા પણ એકસો એક તાલ છે એ વગાડવાના છે કારણ કે આ કાર્યક્રમ વિમોચનનો છે તો બિલકુલ સાચું છે તો એકસો એક તાલ એ મગર એટલે કે મકર છે એ વગાડવાના છે તો બહુ મજા આવી કાર્યક્રમમાં ખૂબ મજા આવી અને યસ કોઈ લગભગ આ સરસ મજાનો કાર્યક્રમ હતો તો નવસો રૂપિયા જેટલું તો એ લોકોએ કંઈક ઉપરથી ઉડાયડા પણ યસ એમાંથી એકડો અને નવડો એટલા જ વીણી લીધા અને યસ એ માથે ચડાવી લીધા એટલે બિલકુલ સાચી વાત છે કે એકસો એક તાલ હે ને અને તમે કે સર અમને બધું ખબર પડી ગઈ તો બિલકુલ સાચી વાત છે કે પંડિત નારદે જે ગ્રંથ રચ્યો એ સંગીત મકરંદ સંગીત મકરંદ અને એ ઈસવીસન નવસો ની અંદર અને એમાં એણે વાત બે વસ્તુની કરી છે કે એકસો એક જેટલા તાલ એની ડિટેલ આપી છે અને બીજી વાત શું કરી છે વીણા ઓગણીસ પ્રકારની વીણા હે ને તો આ પણ તમને ખબર પડી ગઈ તો વાહ ભાઈ વાહ તો હવે તો એ સારંગદેવ ચલો જોઈ લઈ કોઈ કહેશે સર એમાં પણ અમને ખબર પડી ગઈ કે સારંગદેવ છે સારંગી લઈને આવ્યા હતા બરાબર ને તો યસ બરાબર તો રત્ન લઈને પણ આવ્યા હતા સારંગી લઈને આવ્યા રત્ન લઈને આવ્યા તો યસ રત્નાકર હે ને તો બિલકુલ સાચું છે તો જે સારંગદેવ છે એ રત્નાકર એટલે કે સારંગદેવનો જે સંગીતના ગ્રંથની રચના છે એ છે રત્નાકર મિત્રો એક બીજી વાત પણ યાદ રાખશું કે એમને બે પ્રકારની લત હતી પણ એ બાદમાં એ આખી વાત જે લત હતી એ લત લટ્યો એને ફેરવી નાખી કે દેવ પાસે રીઝવવા સંગીતથી અને ગીરી ઉપર ગીરી એટલે પર્વત ઉપર એટલે કે પર્વત ઉપર જે દેવ છે અને એ ગીરી ઉપર બેઠા છે એને રીઝવવા તો મિત્રો તમે બિલકુલ સાચા છો કે અહીંયા જે સારંગદેવ છે એમની જે નિવાસ મતલબ કે એનું જે એ ક્યાં રહેતા એમ ક્યાંના નિવાસી હતા તો એ દો લતા બાદ દોલતાબાદ કાઉન્સમાં એને દેવગીરી પણ કહેવાય તો યસ દોલતાબાદના અને તમે કહેશો સર તો આ વાતની કોણે પુષ્ટિ કરી તો યસ એક ભાઈ આવ્યા અને એ વિષ્ણુ નારાયણને ભાત છે એ ખંડમાં પહોંચાડવા જતા હતા ત્યારે એ બોલી ગયા કે ભાઈ સંગીતના અંગો છે ને એ શ્રેષ્ઠ તમને યસ આ રત્નાકર સંગીત રત્નાકર ગ્રંથમાં જ મળશે બીજી પણ વાત કરી કે જો તમારે પ્રમાણભૂત ગ્રંથ જોતો હોય ને પ્રમાણભૂત ગ્રંથ સંગીતનો આપણા આ સંસ્કૃતિનો તો યસ એ સંગીત રત્નાકર છે કોણ બોલી ગયો વિષ્ણુ નારાયણ ભાત ખંડે તો આ ભાતની થાળી લઈને વિષ્ણુ નારાયણના ખંડમાં ધરાવવા જતા હતા ત્યારે આવું કંઈક બોલી ગયા હતા તો બિલકુલ યાદ છે કે વિષ્ણુ નારાયણ ભાત એવું બોલ્યા કે સંગીતના અંગો શ્રેષ્ઠ છે એ સેમાં છે રત્નાકરમાં છે સંગીતનો શ્રેષ્ઠ પ્રમાણભૂત ગ્રંથ કયો છે તો એ રત્નાકર છે રત્નાકર એટલે સંગીત રત્નાકર તો મિત્રો તમને ત્રણે ત્રણ યાદ છે સંગીત પારિજાત સંગીત મકરન અને સંગીત રત્નાકર કોણે લઈખા છે એ પણ યાદ છે તો એક નજર કરી લેશો લેટવી સિંહ મિત્રો એક વાત ચૂકાય ન જાય ત્યારે કહી દઉં કે ઊભા ઊભા બોલ્યા હતા આવું તમે કહ્યું સર આવું વળી શું કામ ઊભા તો યસ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતનું જાણકારી સારંગદેવને જબરજસ્ત હતી તો ઉત્તર ભારત સામે દક્ષિણ ભારત તો મિત્રો એક નજર કરી લઈએ

યસ અને ઈસવીસન નવસો તો આ પણ એક વિશેષતા જે તમે સંગીત મકરંદ ગ્રંથમાં જોઈ રહ્યા છો અને હા સારંગદેવની પંડિત સારંગદેવ અને રત્નાકરની વાત છે બિલકુલ સાચું છે એ નિવાસી કહેના હતા દોલતાબાદ કાઉસમાં એનું દેવગીરી એનું નામ યસ એ પણ ખબર છે વિષ્ણુ નારાયણ ભાતખંડે એવું બોલેલા કે જે સંગીતના અંગો વિશે જાણકારી જોતી હોય તો આ શ્રેષ્ઠ છે સંગીતની અંદર પ્રમાણભૂત ગ્રંથ કેવો હોય તો તો પણ આ સંગીત શ્રેષ્ઠ છે મિત્રો આપણે પ્રશ્નો લઈ લઈએ મને આનંદ છે મિત્રો કે તમે એક પછી એક વાત પરફેક્ટ કરી રહ્યા છો ને એક પણ માર્ક હવે આપણે ગુમાવો નથી તો યસ એક વખત નજર કરી લીધી છે પંડિત અહોબાહે હવે યાદ જ છે સંગીત પારિજાત એ પણ યાદ છે સોળસો પાસઠ હિન્દુસ્તાની સંગીત માટે મહત્વનો ગ્રંથ એ યાદ છે રાગ રાગ બે અલગ અલગ છે સ્વતંત્રતા છે એનું અસ્તિત્વ ક્લિયર કટ છે ખાસિયત પણ એની જે રાગની છે અલગ અલગ છે વિશેષતા પણ અલગ અલગ છે આ બધું જાણી છે સ્વરો કેટલા પ્રકાર તો એને ઓગણત્રીસ પ્રકારના સ્વરો આ પારિજાતની અંદર આપી દીધા છે પંડિત નારદની વાત કરી યસ તો એ સંગીત મકરંત એ પણ તમને યાદ છે એમાં નવસો ઈસવીસન નવસો ની વાત છે અને તાલ એકસો એક પ્રકાર એમાં જણાવ્યા છે વીણાના ઓગણીસ પ્રકાર પણ એની અંદર જણાવ્યા છે તો આ વાત પણ હવે ક્લિયર છે અને હજી હા તમને કદાચ કોઈ એમ પૂછે કે પંડિત સારંગ દેવ બિલકુલ યાદ છે સંગીત રત્નાકર ગ્રંથ છે નિવાસ ક્યાં હતો દોલતાબાદ કાઉસમાં દેવગીરી એને દેવગીરી પણ કહેતા બીજી વાત કે પંડિત સાનંદ દેવ છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતનો પરિચય બિલકુલ એમની પાસે હતો અને સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવવો હોય તો સંગીત રત્નાકર સંગીતના અંગો જાણવાની વાત હોય તો બેજોડ છે એવું કહેતો કેવું હોય તો સંગીત રત્નાકર અને આ બધી વાત યસ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે કીધી હતી તો મજા આવી લઈ લઈએ ચલો ટેસ્ટ મિત્રો મને ખાતરી છે એક પણ ગુણ હવે જવાના નથી પહેલો જ પ્રશ્ન સંગીત મકરંદ ઈસવીસન લખાયેલ ચલો મકરંદ બિલકુલ બિલકુલ હે કેટલા બધા તાલ હતા યસ તો નવસો હતા યસ બિલકુલ સાચું છે ઈસ્વીસન નવસો અને એમ કીધું સંગીત મકરંદ ગ્રંથ ક્યાં પંડિત ક્યાં બાત હે વેરી નાઇસ નારદ યસ પંડિત નારદ અને સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણાની વાત છે બિલકુલ યાદ છે બિલકુલ યાદ છે ઓગણીસ પ્રકારની વિનાની વાત છે અચ્છા સંગીત મકરંદમાં કેટલા પ્રકારના તાલનું વર્ણન છે એક બિલકુલ સાચું છે મિત્રો તમે કોમેન્ટ લખતા જજો અને કેટલા સાચા પડે છે ખાસ લખજો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદ એને કયા ગ્રંથની રચના કરી હું પૂછે તો તમને ખબર જ છે સંગીત મકરંદ બરાબર નારજી સાથે કોણ હતા મકર બરાબર પછી પ્રશ્ન એવો છે કે પંડિત અહોબલે કયા સંગીત ગ્રંથની રચના કરેલી તમે તરત કહેશો અહોબલે સાથે કોણ હતા યસ પરી હતી જાતે એવી હતી બિલકુલ તો પારિજાત બરાબર સંગીત પારિજાત અને પ્રશ્ન એવો છે કે સંગીત પારિજાત ઈસવીસન કયા અરસામાં લખાયેલ છે તો યસ છે એ સોળ વર્ષની લાગતી હતી કે પાસઠ વર્ષની બિલકુલ સાચું છે સોળસો ને પછીનો પ્રશ્ન છે મિત્રો કે દરેક રાગ અન્ય રાગથી અલગ અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે આવું વળી ક્યાં સંગીત ગ્રંથમાં છે ક્યાં વાત બિલકુલ એ સંગીત પારિજાતની અંદર જ છે બિલકુલ સાચું છે અને સંગીત પારિજાતમાં કેટલા સ્વરો ગણાવ્યા છે તો યસ પારિજાત એ રીતે લખ્યું હતું તમે બિલકુલ સાચા છો ઓગણત્રીસ સ્વરો બિલકુલ સાચું છે ઓગણતીસ અને સંગીત પારિજાતની રચના ક્યા પંડિતે કરી હતી ક્યાં વાત બિલકુલ પંડિત અહોબલે બિલકુલ સાચું છે અને સંગીત રત્નાકર એ ગ્રંથની રચના ક્યાં પંડિત દ્વારા થઈ સારંગદેવ પંડિત સારંગ દેવ અને પંડિત સારંગદેવ ક્યાંના નિવાસી હતા બિલકુલ સાચું છે દોલતાબાદ બિલકુલ સાચું છે અને તમને એમ પૂછે તો કે સંગીત રત્નાકર એ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે આવું વળી ક્યાં પંડિતે કીધું હતું

સંગીત અને છેલ્લો પ્રશ્ન બધાને આવડી સંગીતના અંગો સમજવા બેજોડ ગ્રંથ એટલે બિલકુલ સાચું છે સંગીત સંગીત તો મિત્રો મજા આવી છેલ્લે વલણું અને હા કેટલા સાચા પેડા છે કોમેન્ટમાં જરૂરથી લખવાનું છે યસ મિત્રો વલોણો તમારા માટે રેડી છે અને યાદ રાખવા માટે પણ મજા આવશે કે અહો નાસા અહો નાસા પરિમુકે રત્ન પરિમુકે રત્ન બધું જ હવે યાદ છે કામ લાગ્યા આ યન જી હા મિત્રો આ યત્ન એટલે કે આ પ્રયત્ન હવે તમને કામ લાગ્યા જ છે તો હવે તમારે કોઈની ચિંતા નથી પણ મિત્રો તમારે કોમેન્ટ્સમાં તો ખાસ લખવાનું છે કેવી મજા આવે છે તો વિશ યુ ઓલ ધ બેસ્ટ અને હા તમારા મિત્રોને જરૂરથી 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 આજે જ જણાવી દો કે યસ વિડીયો જોવા માંડે અને દસમા ધોરણની અંદર મેક્સિમમ માર્ક્સ આ વખતે લઈને બઈને બતાવી દેવું છે કે અમે પણ એમબીએ છીએ મને બધું આવડે આવજો